જય માતા શ્રી મિત્રો, હું મનીષાબેન આપનું સ્વાગત કરું છું અમીધારા કિચનમાં. તો આજે આપણે બનાવશું રીંગણ બટેકાનું શાક. આ શાક આપણે લીલા મસાલામાં બનાવવાનું છે અને સ્વાદમાં પણ સારું છે અને તમારી દાઢમાં રહી જશે એવું અને ઝટપટ બની જશે. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈશું. તો રીંગણ બટેકાનું શાક બનાવવા માટે આપણે રીંગણા લીધા છે અને 5 બટેકા લીધા છે. તો હવે આપણે એનું કટિંગ કરી નાખશું. આ રીતના આપણે એનું લાંબુ કટિંગ કરશું. કટિંગ કરીએ ત્યારે થોડાક આ રીંગણ છે અને આ રીતના જાડી સાઈડમાં રાખવાના. આપણે એનું લાંબુ કટિંગ કરવાનું છે. આ રીતના તો રીંગણ આપણા કપાઈ ગયા છે અને આપણે બટેકાને પણ આ રીતના છોલીને કાપી લેશું. આપણે બટેકા છોલવાની થોડીક ઉતાવળ રાખશું અને ફટાફટ કાપી લેશું. બટેકાને આપણે છોલી લીધા છે તો એને આપણે આ રીતના પટલા પટલા ચિપ્સ કરી લેશું. આ રીતના કાપી લેશું. તો રીંગણ અને બટેકા આપણા કપાઈ ગયા છે તો આપણે થોડીક ઉતાવળ રાખી અને કાપી લેવાના, તો નકર આપણા રીંગણા કાળા પડી જશે. તો હવે આપણે શાક બનાવવાની શરૂઆત કરી દઈશું. તો શાક બનાવવા માટે આપણે એક પેન મૂકી છે અને પેનમાં આપણે પહેલેથી ગરમ તેલ થવા મૂકી દીધું હતું. તો તેલ આપણું ગરમ જ છે તો પહેલા આપણે રીંગણાને તળી લેશું થોડાક. તમે જોઈ શકો છો આપણા રીંગણાનો કલર છે એ બદલી ગયો છે. તો આપણે રીંગણાને કાઢી લેશું. આ રીતના કરવાથી જે આપણે રીંગણ જ્યારે શાક થાય ત્યારે એની ચીપ્સ છે એ આખી નાખી રહે છે, એકદમ લોંધો નથી થતી. એટલે આ રીતના કરશો તો શાક તમારું ખૂબ જ સરસ બનશે. હવે આપણે આને બધું કાઢી લઈશું રીંગણને. રીંગણ આપણા તળાઈ ગયા છે તો હવે આ બટેકાને આપણે પણ એ રીતના તળી લેવાના છે. બટેકા બધા આપણે તેલની અંદર નાખી દઈશું. ના બટેકાને થોડીક તળતા વાર લાગશે એટલે એને આપણે ધીમા ગેસે તળાવા દઈશું. આપણા બટેકા તળાય ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લઈએ. તો મેં 5-6 નંગ મોટી મરચી આવી લીધી છે અને 2 કટકા કરી નાખ્યા છે. આપણે એની અંદર નાખી દઈશું અને એક આદુનો મીડિયમ ટુકડો લીધો છે એ પણ આપણે એની અંદર નાખી દઈશું. અને 8-10 લસણની કળી લીધી છે એ બધી આપણે એની અંદર નાખી દઈશું. અને આ પાલક લીધી છે, આ 4-5 પત્તા લીધા છે મોટા અને મેં ઝીણા ઝીણા કાપી લીધા છે. આપણે આની અંદર જ ખાંડવાના છે, આની અંદર નાખી દઈશું. આપણે આની અંદર 1/2 ચમચી મીઠું નાખી અને આપણે આને ખાંડી લઈશું. મસાલો આપણો ખંડાઈ ગયો છે. તો તમે જોઈ શકો છો આપણો મસાલો તૈયાર કર્યો. તો આપણા બટેકા પણ તળાઈ ગયા છે. તમે આ બટેકા છે થોડા થોડા હળવા થઈ ગયા છે એટલે આપણા બટેકા તળાઈ ગયા છે. તો આપણે બટેકાને પણ કાઢી લેશું. રીંગણ અને બટેકા આપણા તળાઈ ગયા છે અને આમાંથી મેં થોડુંક તેલ કાઢી લીધું છે. તો તેલ આપણું ગરમ છે તો એની અંદર આપણે મેથીનો વઘાર કરશું. તો થોડીક આપણે મેથી નાખી દઈશું, 1/2 ચમચી જેટલી રાઈ નાખશું, 1/2 ચમચી જેટલું જીરું નાખશું. તો રાઈ ને જીરું આપણા ફૂટી ગયા છે તેની અંદર આપણે જે લીલો મસાલો ખાંડ્યો તો એ આપણે આની અંદર નાખી દઈશું. મસાલાને આપણે એકવાર હલાવી લઈશું. ત્યારબાદ આપણે એમાં મીડિયમ સાઈઝનો કાંદો નાખવાનો છે. મેં મીડિયમ સાઈઝનો કાંદો આ રીતના ઝીણો કાપી લીધો છે, આપણે આની અંદર નાખી દઈશું. આ કાંદો નાખવાથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને આપણે આ કાંદાના થોડો કલર ફરે ત્યાં સુધી આપણે એને તળવા દઈશું. આપણો કાંદાનો કલર છે થોડોક ફેરવાઈ ગયો છે તો આપણે એને અત્યારે એની અંદર 1/2 ચમચી મીઠું નાખશું. કારણ કે આપણે ખાંડ્યું ત્યારે 1/2 ચમચી નાખી એટલે આપણે 1/2 ચમચી આની અંદર મીઠું નાખશું. 1/2 ચમચી જેટલી હળદર નાખશું અને હળદર અને મીઠું આપણે તેલમાં 1 મિનિટ માટે ચડવા દઈશું. રીંગણા અને બટેકા તળ્યા છે બધા આપણે આની અંદર નાખી દઈશું. હવે રીંગણ અને બટેકા અંદર નાખી અને આપણે આની અંદર થોડોક મસાલો આપણે પહેલા જ કરીએ. આપણે 1 ચમચી જેટલી ધાણા જીરું પાવડર નાખશું, 1/2 ચમચી ગરમ મસાલો, 1/2 ચમચીમાંથી અડધું આપણે મરીનો પાવડર લઈશું. આનાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. 1 ચમચી જેટલી ખાંડ નાખી દઈશું. તો આપણો મસાલો અંદર તૈયાર થઈ ગયો છે. તો આપણે એકવાર શાકને બરોબર ફેરવી લેશું અને બધો મસાલો આપણો મિક્સ કરી લેશું.
આપણે આ શાક લીલા મસાલામાં જ બનાવવાનું છે, એટલે આપણે લાલ મસાલાનો ઉપયોગ નથી કરવાનો। તમે આ રીતે એકવાર લીલા મસાલામાં શાક બનાવીને ખાશો તો તમને ખૂબ જ સરસ લાગશે અને બીજે બનાવવાનું મન થશે। તો આપણો બધો મસાલો મિક્સ થઈ ગયો છે। હવે આપણે આ શાકને 5 મિનિટ માટે ઢાંકીને રાખો, 5 થી 7 મિનિટ માટે આપણે ઢાંકને શાકને આપણે ઢાંકીને જ રાખશો। આ રીતે આપણે પાણી વાણી કશું નથી નાખવાનું, ખાલી વરડાથી જ આને બાફવાનું છે, એટલે આપણે એને 5 થી 7 મિનિટ માટે આપણે ઢાંકીને ચડવા દઈશું ધીમા ગેસે। તો 5 થી 7 મિનિટ થઈ ગઈ છે અને આપણે શાકને ખોલીને જોઈ લેશું। તમે જોઈ શકો છો આપણું તેલ છે બધું છૂટું પડી ગયું છે અને શાક પણ આપણું એકદમ ચડી ગયું છે। તો આપણે એકવાર આને ફેરવીને જોઈ લેશું। તો આપણું મસાલેદાર શાક છે એ બનીને તૈયાર થઈ ગયું છે, તો તમને બતાવી દઉં। તમે જોઈ શકો છો હાથથી આમ કરશો તો ચેપાઈ જશે, એટલે આપણું શાક છે એકદમ બનીને તૈયાર થઈ ગયું છે। તો આપણે હવે ગેસ બંધ કરી દઈશું। તો ઉપર આપણે આ લીલા ધાણા નાખી દઈશું। તો શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે, તો હવે આપણે એને ઉતારી અને સેમ પ્લેટમાં લઈ લઈશું અને રોટલી સાથે સર્વ કરશું। તો તૈયાર છે આપણું રીંગણા બટેકાનું શાક। જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મારી રીતે એકવાર શાક બનાવજો તો બીજું તમને બનાવવાનું મન થશે। તો ફરી મળશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી।